For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छू पीयूष। स्वागत है तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। ડિસ્સામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા જ ચાની દોરીનો જથ્થો ઝડપ્યો, બે આરોપીની કરી અટકાય। કેન્દ્ર સરકારના નવા કૃષિ બિલથી માર્કેટ યાર્ડને નુકસાન, ભવિષ્યમાં એપીએમસીને તાળા લાગે તેવી શક્યતા। બર્ડ ફ્લૂને રોકવા બનાસકાંઠા વહીવટી તંત્ર સતર્ક, જુદા જુદા પોલ્ટ્રી ફાર્મોમાંથી 167 સેમ્પલો લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા। બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક, 300 જેટલા યુવાનો ભાજપમાં જોડાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડિસ્સામાંથી ઉત્તરાયણ પહેલા ચાઇની દોરી ભરેલી ગાડી પોલીસે ઝડપી પાડી છે, તેમજ ચાઇની દોરીનું વેચાણ કરતા 7 વેપારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતા ચાઇની દોરીનું વેચાણ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ પતંગ અને દોરીનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે। બનાસકાંઠાના ડિસ્સામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ચાઇનીઝ દોરી અને પતંગનું વેચાણ થતું હોવાની માહિતી મળતા જ પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને ડીસા ઉત્તર પોલીસ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ડીસા હાઇવે પરથી પસાર થઈ રહેલ શંકાસ્પદ સફેદ કલરની ગાડીને થોભાવી તલાશી કરતા તેમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડીમાં ભરેલા 90,000 નંગ ચાઇનીઝ દોરીની ફિરકીનો જથ્થો જપ્ત કર્યો હતો। સાથે જ ગાડી ચાલક પ્રભુજી સોલંકી અને અશોક ચૌહાણની પણ અટકાયત કરી હતી। ડીસા ઉત્તર પોલીસે ગાડી અને ચાઇનીઝ દોરીના જથ્થા સહિત કુલ 3.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે આરોપીઓની અટકાયત કરી કુલ 7 વેપારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ પૂર્વે જ ડીસામાંથી પોલીસે જંગી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડતા અન્ય ચાઇનીઝ દોરી અને પતંગનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ઉત્તરાયણ નજીક આવી રહી છે, દરમિયાન એસપી સાહેબ દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલો માટેની ડ્રાઈવ આપવામાં આવેલી। આ દરમિયાન ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનને બાતમી આધારે રિલાયન્સ ચોકડી પાસે ચેકિંગ કરતા ટાટાના એક નાના ટેમ્પામાં 23 કાર્ટૂન, એટલે કે એમાં 1320 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવેલ। તો આ કામે 188 અને જીપી એક્ટ 135 અન્વયે ગુનો દાખલ કરી બે વ્યક્તિ તથા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કુલ 90,000 દોરીઓ છે તથા 3 લાખની ગાડી, એમ કરી 3,90,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બે આરોપીઓ છે જેની અટક કરવામાં આવી છે। લાખણીના ગામડી ગામના એક પરિવારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। થોડા મહિના અગાઉ રબારી સમાજના બે યુવાનોના નાની ઉંમરે આકસ્મિક મોત થતા આ પરિવારે યુવાનોની યાદમાં પક્ષી ઘર બનાવી સેવા કાર્ય કર્યું છે। લાખણી તાલુકાના ગામડીમાં થોડા મહિના અગાઉ રાહુલભાઈ ખેંગારભાઈ રબારી તથા અમૃતભાઈ પાંચાભાઈ રબારીનું નાની ઉંમરે આકસ્મિક મોત થયું હતું। બંને યુવાનોનો આકસ્મિક મોત થતાં સમગ્ર સમાજમાં તેમજ ગામડી ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી, ત્યારે બંને યુવાનોની કાયમી યાદ રહે તેવી પરિવારજનો દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિર આગળ પક્ષીઓને આશરો મળે તેવા ઉદ્દેશ્યથી રૂપિયા 5 લાખથી વધુનો ખર્ચ કરી પક્ષીઓનું ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં અસંખ્ય પક્ષીઓ શિયાળામાં ઠંડી સામે, ઉનાળામાં ગરમી સામે અને ચોમાસામાં વરસાદ સામે રક્ષણ મેળવી શકશે। ગામડી ગામના આકસ્મિક મૃત્યુ પામેલા બંને યુવાનોની યાદગીરીમાં બનાવેલ પક્ષીઘર ગામની શોભાની સાથે સાથે યુવાનોનું કાયમી સંભારણું બની રહેશે, ત્યારે આ પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિ અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે। આજરોજ બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન તેમજ ડીસા તાલુકાના અનુસૂચિત જાતિના લોકો દ્વારા
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્સા તાલુકાના લોકોને અકસ્માત, માતાઓ બહેનોને ડિલિવરી તેમજ આકસ્મિક આવી પડેલા સમયમાં જ્યારે હોસ્પિટલમાં લોહીની બોટલોની જરૂર પડે ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને ખૂબ જ હેરાન કરતી અને પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે કોઈપણ વ્યક્તિનું લોહી ન મળવાના કારણે મૃત્યુ ન થાય તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન દ્વારા ગાયત્રી લેબોરેટરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દિનેશભાઈ મકવાણા, બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠનના સભ્યો અને ડિસાવળ રોહિત સમાજ યુવાના સહયોગથી આયોજન કર્યું હતું. રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન પરિપૂર્ણ કરેલ છે, જેથી અમે તમામ બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠનના લોકો દિનેશભાઈને અને તેમની તમામ લેબોરેટરીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. અને આપના માધ્યમથી ડિસા તાલુકાના તમામ લોકોને જાણ કરીએ છીએ કે જ્યારે પણ તમને લોહીની જરૂરિયાત પડે તો તમે બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠનના કોઈ પણ હોદ્દેદારનો કોન્ટેક્ટ કરી શકો છો. તમને ગમે ત્યારે રાતે 2 વાગે, 4 વાગે, 5 વાગે, અડધી રાતે ગમે ત્યારે કોઈ લોહીની જરૂર પડે તો તમને લોહી પૂરતું મળી રહેશે. કેન્દ્ર સરકારના નવા કૃષિ બિલની એપીએમસી પર સ્પષ્ટ અસર જોઈ શકાય છે. સરકારના નવા કાયદાના કારણે એપીએમસીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેના કારણે ભવિષ્યમાં એપીએમસીને તાળા લાગે તેવા ભણકારા વાગી રહ્યા છે. કેન્દ્ર સરકારના વટહુકમ બાદ દેશમાં નવા 3 કૃષિ કાયદા અમલમાં આવ્યા, જે પૈકીનો એક કાયદો એપીએમસીને લાગુ પડતો હતો. સરકારે આપેલા નવા કાયદાથી કોઈપણ વેપારી માર્કેટયાર્ડની પરવાનગી વિના અને કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વિના ખેડૂત પાસેથી સીધો માલ ખરીદી શકશે, જેની અસર અત્યારથી જ માર્કેટયાર્ડ પર થવા લાગી છે. બનાસકાંઠા ખેતી આધારિત જિલ્લો છે. અહીં તમામ તાલુકાઓમાં એપીએમસી કાર્યરત છે. મુખ્ય એપીએમસીની વાત કરવામાં આવે તો ડીસામાં એપીએમસીમાં નવા કાયદાના અમલ બાદ જ માર્કેટયાર્ડની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્કેટયાર્ડનું માળખું સેસની આવક પર નિર્ભર હોય છે. સેસની આવક માર્કેટયાર્ડની મુખ્ય આવક છે, પરંતુ હવે જ્યારે વેપારીઓ સીધા જ ખેડૂતના ખેતરથી જ માલ ખરીદે છે ત્યારે એપીએમસીની આવક બંધ થઈ ગઈ છે. એપીએમસીની સેસની આવક બંધ થાય તો એપીએમસી પાસે બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી, જેના કારણે એપીએમસી ચલાવી આગામી સમયમાં કપરી સાબિત થઈ શકે તેમ છે. ભારત સરકારશ્રીએ કૃષિ કાયદામાં જે નવા સુધારા કર્યા તે બાદ ગુજરાત સરકારશ્રીએ તારીખ 6/5/2020 વટહુકમથી ગુજરાત રાજ્યની અંદર કૃષિ કાયદાનો અમલ શરૂ કરેલ. કૃષિ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં બજાર સમિતિ ડીસાની વાત કરીએ તો બજાર સમિતિ ડીસાનો બજાર વિસ્તાર એ સમગ્ર ડીસા તાલુકો હતો, પરંતુ 6/5 બાદ સદર બજાર વિસ્તારનો નિયંત્રણ કરતાં બજાર વિસ્તારે મુખ્ય બજાર ચોકાન અને પેટા બજાર ચોકાન પૂરતું સીમિત કરતાં બજાર વિસ્તારની અંદર જે કંઈ ખેત પેદાશોની ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી હતી તેના ઉપર નિયંત્રણ અત્રેથી મુક્ત કરતાં બજાર સમિતિની આવકમાં લગભગ 37,50,000ની આવક, માર્કેટ ફીની આવકમાં ઘટાડો નોંધાયેલ છે. બજાર વિસ્તારમાં જે ઔદ્યોગિક ગ્રહો, ઇન્ડસ્ટ્રીઓ આવેલી હતી તેના દ્વારા જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે તે ઉપર બજાર સમિતિએ આ વટકોમાં આવ્યા બાદ કોઈપણ જાતનું નિયંત્રણ લાદેલ નથી. આ કાયદાથી અત્રે એવું ચોક્કસ માની શકાય ખેડૂતો પણ અરક્ષિત થશે, કારણ કે ઔદ્યોગિક ગૃહો દ્વારા જે કંઈ ખેત પેદાશોની ખરીદ વેચાણની પ્રવૃત્તિ થશે તેમાં કોઈ પણ જાતની ગેરરીતિ થશે કે તોલ માપ કે નાણાકીય ગેરરીતિ થશે તો તેને સાંભળવા માટેની લોકલ ઓથોરિટી કોઈ રહેશે નહીં. બજાર સમિતિ એવી ઓથોરિટી હતી કે કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય લગભગ 5-10 મિનિટની અંદર એનું સોલ્યુશન લાવવાનો અમે 100% પ્રયત્ન કરતા હતા, અને આ કારણે ખેડૂતો 100% આરક્ષિત થશે. બજાર સમિતિઓ પણ લાંબા ગાળે બજાર સમિતિને ખૂબ નાણાકીય તંગી આવશે, નાણાકીય મુશ્કેલી ઊભી થશે, વહીવટી કામગીરી પણ મોટી અસર થવાની સંભાવના 100% લાગી રહી છે. કેન્દ્ર સરકારના કૃષિ વિષયકનો વટહુકમ તારીખ 6/5/2020 અમલમાં આવ્યો હતો, જે બાદ એપીએમસી આવકમાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે. ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા માર્કેટ પૈકીના 2 માર્કેટયાર્ડ ડીસામાં સેસની આવકમાં મસમોટો ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે. સેસની આવક માર્કેટયાર્ડના સંચાલન માટે અગત્યની હતી, પરંતુ હવે જ્યારે સેસની આવક જ બંધ થઈ ગઈ છે ત્યારે માર્કેટયાર્ડના સંચાલકો માર્કેટયાર્ડનું સંચાલન કેમ કરવું તેને લઈને મૂંઝવણમાં મુકાયા છે. સેસની આવક બંધ થઈ જતાં એપીએમસીનું સંચાલન કરતા સેક્રેટરી પણ ખર્ચ કઈ રીતે નીકાળવો તેને લઈને ચિંતામાં છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. K
કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. ઉઠવા બેસવામાં તકલીફ ન પડે એવી અનોખી ખુરશી અહીં જોવા મળે. આપના ઘર પરિવારમાં કોઈને ઉઠવા બેસવામાં તકલીફ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વમાં આ સમસ્યા માટેની ખુરશીની પેટર્ન પાલનપુરની દીકરી ચાર્મી રૂપલ પાસે છે. સ્ટાર્ટઅપના અભિગમ સાથે શરૂ થયેલ ગુજરાતની મહિલા સંચાલિત એકમાત્ર કંપનીની આ ખાસ ખુરશી ખરીદો અને આપના સ્નેહીને તકલીફમાંથી મુક્તિ અપાવો. આપનું ગયું વર્ષ ઘૂંટણ અને કમરની તકલીફને લીધે ગમે તેવું પસાર થયું હોય, પરંતુ આ નવું વર્ષ આપને ગમે તેવું આનંદમય જાય એવી દીપાવલીની શુભકામના. સંપર્ક પ્રીતિ ભટ્ટ, માર્કેટિંગ હેડ રૂચાર્મી ઇનોવેશન ઇમ્પ્લિમેન્ટેશન પ્રાઇવેટ લિમિટેડ, રૂચાર્મી હાઉસ, એવોલા રોડ, હનુમાન ટેકરી, પાલનપુર. સંપર્ક 8200042951. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી, પરંતુ જિલ્લામાં બર્ડ ફ્લૂ પગપેસારો ન કરે તેવા ઉમદા આશયથી જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાના તમામ પોલ્ટ્રી ફાર્મોમાં તપાસ હાથ ધરી મરઘાઓના સેમ્પલો લેવાની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવી છે. જિલ્લામાં બર્ડ ફ્લૂ ફેલાય નહીં તે માટે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવીને પોલ્ટ્રી ફાર્મો તેમજ પ્રવાસી પક્ષીઓના નમૂના મેળવવાની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવી છે. છેલ્લા થોડાક દિવસોમાં લેવાયેલા નમૂનાઓને તપાસર્થે અમદાવાદ ખાતે મોકલીને તંત્ર દ્વારા હાલમાં પણ પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બર્ડ ફ્લૂ ફેલાય નહીં તે માટે જિલ્લા વહીવટીતંત્રે સક્રિય તપાસ અભિયાન હાથ ધર્યું છે. જિલ્લા પશુપાલન વિભાગે 2 દિવસ અગાઉ 150 મરઘાઓના સેમ્પલ લઈ તેને અમદાવાદ પરીક્ષણાર્થે મોકલ્યા હતા, તો આજે જિલ્લાના જુદા જુદા મરઘા ફાર્મમાંથી 117 સીરમ અને 50 કવોક વોક જાતિના મરઘાઓ એમ કુલ 167 મરઘાઓના સેમ્પલ લઈ તેમને પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયેલા છે. બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલ ભારત પાકિસ્તાનની સરહદ પર શિયાળાની ઋતુમાં હજારો વિદેશી પક્ષીઓ આવતા હોય છે. તાજેતરમાં જ દેશભરમાં વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓના બર્ડ ફ્લૂને કારણે મોત થયા હોવાની પશુપાલન વિભાગે આવા પક્ષીઓને પણ સર્વે કરી તકેદારીના પગલાં ઉઠાવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીને કારણે જ અત્યાર સુધી બનાસકાંઠામાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી. આજરોજ રાધનપુર ખાતે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને દિવસ દરમિયાનથી જ ફેજ વીજળી મળી રહે તે માટે રાધનપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ સમારોહ સંપન્ન થયો. આ યોજનાના અમલીકરણથી રાધનપુર તાલુકાના 30 ગામોના લાભાર્થીઓને દિવસના સમયે વીજળી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે અગાઉના સમયમાં ખેડૂતોને આખા દિવસના પરિશ્રમ બાદ રસોઈનો સમય થાય કે પશુ દોવાનો સમય થાય તેવા સમયે વીજ પુરવઠો મળતો ન હતો. પીવાના પાણીનો બોર કે ગામના કોઈ પ્રસંગ સમયે વીજળી ન હોવાથી મુશ્કેલી પડતી હતી.
ખેડૂતોને પડતી આવી મુશ્કેલીઓને પગલે વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહેરી વિસ્તારની જેમ ગામડાઓમાં પણ 24 કલાક વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો. માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેશમાં સૌપ્રથમ ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસના સમયે વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેના કારણે ખેડૂતોને દિવસે 8 કલાકથી ફેજ વીજળી મળતા વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે, જેના થકી ખેડૂત આત્મનિર્ભર થશે અને તેની આવકમાં વૃદ્ધિ થશે. આ કાર્યક્રમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ કરશનભાઈ ચૌધરી, તાલુકા સંગઠનના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, રાધનપુર એપીએમસીના ચેરમેન અમતાભાઈ ચૌધરી, UGVCLના પાલનપુર સર્કલના વિશેષ મુખ્ય ઇજનેર LA ગઢવી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, UGVCLના અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 2022 સુધીમાં સમગ્ર રાજ્યના તમામ ખેડૂતોના ખેતરમાં પોતાના ખેતી વિશે વીજળી કનેક્શન દેના ખેડૂતો ઉપર બળેલા બનેલા પ્રયાસ કરી રહ્યા. સવારે 5 થી 1 વાગ્યા સુધી વીજળી આવશે અને 1 વાગ્યા પછી બીજા ફેડરોની અંદર 7 સુધી વીજળી આવશે એવું આયોજન અમે ગુજરાતની અંદર કર્યું છે. રાધનપુર તાલુકાના 30 ગામોને આજથી દિવસે વીજળી આપવાની અમે શરૂઆત કરી રહ્યા છે. 30 ગામોને 830 ખેડૂતોના બોર ઉપર આજથી દિવસે વીજળી ચાલુ કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. તબક્કાવાર અમે વીજળી પેદા વધારે પેદા કરતા રહીશું. વડગામ તાલુકા મથકે સમસેર તળાવમાં લાશ પડી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વડગામ તાલુકા મથકે આવેલ મામલતદાર ઓફિસ પાછળ આવેલ સમસેર તળાવમાં એક લાશ પડી હોવાના સમાચાર વાયુ વેગે તાલુકામાં પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે વડગામ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ કરતા લાશ વડગામ આંબેડકર નગર ખાતે રહેતા અને ગેરેજનો ધંધો કરતા અરવિંદભાઈ દેવાભાઈ ચૌહાણ આશરે ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વડગામ મામલતદાર તેમજ વડગામ પોલીસ અને છાપી PSI SD ચૌધરી દ્વારા પંચનામું કરી લાશને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PM માટે મોકલી આપી હતી. જ્યારે આ યુવાનનું મોત કયા કારણોસર થયું છે તે તો PM રિપોર્ટ આવ્યા પછી જ અને પોલીસ તપાસ બાદ જ ખબર પડે, પણ હાલમાં તો લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાજપે આગામી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં આજે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે 300 જેટલા યુવાનોને ખેસ પહેરાવી ભાજપમાં જોડાયા હતા અને નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાવવા માટે કટિબદ્ધ બન્યા હતા. સમગ્ર ગુજરાતમાં જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારથી જ રોજે રોજ અવનવા વળાંકો આવી રહ્યા છે. કોઈપણ ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ દરેક પક્ષ પોતાના પક્ષને મજબૂત કરવા કંઈક ને કંઈક કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ પણ તેમાં પાછળ રહી જતું નથી. બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સંસદની ચૂંટણીમાં, દરેક ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પોતાની જીત માટે કંઈક ને કંઈક કરતા હોય છે. ત્યારે આગામી સમયમાં ડીસા ખાતે યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના પક્ષને મજબૂત કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે, જેના માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ નગરપાલિકામાં પોતાનો પ્રભુત્વ જમાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. બનાસકાંઠાના ડીસામાં પણ ભાજપે અત્યારથી જ નગરપાલિકા કબજે કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે, જે અંતર્ગત ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની આગેવાનીમાં 300 જેટલા યુવાનોએ ભાજપમાં જોડાયા હતા. કોઈપણ ચૂંટણીમાં જીતનો મદાર સૌથી વધુ યુવાનો પર હોય છે અને યુવાનો જ ચૂંટણીના પરિણામમાં ફેરફાર લાવી શકે છે, ત્યારે ભાજપ આ ટ્રેકને સારી રીતે જાણે છે, તેથી વધુને વધુ યુવાનોને ભાજપમાં જોડવા માટેની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. ડીસા ખાતે ભાજપમાં જોડાયેલા 300 યુવાનો પણ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે કટિબદ્ધ બન્યા છે. દરેક ચૂંટણીના પરિણામમાં કોઈક ને કોઈક વ્યક્તિની મહત્વ ભૂમિકા રહેતી હોય છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને હાલમાં તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરપાલિકાની ચૂંટણી પર દરેક લોકોની નજર રહેતી હોય છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં
ફરી એકવાર ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ આજે આ બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો હતો. આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરતા જ કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકામાં ફરી એકવાર ભગવો લહેરાશે. મિત્રોની હાજરીમાં ડીસા નગરના અસંખ્ય યુવાનો, આપ અત્યારે જોઈ શકો છો 200-250 ઉપરાંત યુવાનો છે, અને 201 યુવાનો તો આવ્યા, પરંતુ એમને જૈન સમાજના હોવાથી ચોવિયાર કરવાનો હતો એટલે સમયની અભાવના કારણે એ લોકો નીકળી ગયા. લગભગ 2,250 યુવાનો આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં ભવ્ય પ્રવેશ કર્યો છે, એ બદલ હું આશિષભાઈ તેમની ટીમને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રવેશ કરી ભગવો ધારણ કર્યો છે, અને મને વિશ્વાસ છે કે આવતી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવશે. ત્યારબાદ આવનારી વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે લોકસભા હોય, ડીસાનો મિત્રો હિન્દુત્વનો ગઢ છે, અને હિન્દુત્વનો ગઢ હોય ત્યારે સ્વાભાવિક છે કે હિન્દુ સમાજ ક્યારેય પાછી પાણી ન કરે આ પાર્ટીમાં આવવા માટે. અને આપણે સૌ જાણીએ છીએ કે અસંખ્ય લોકો અત્યારે અહીંયા કેસરીઓ ધારણ કર્યો છે, અને આવનારા ભવિષ્યમાં અસંખ્ય લોકો ફરી કેસરીઓ ધારણ કરશે. અને વર્ષોથી ગઢ જે ભાજપનો હિન્દુત્વનો ગઢ રહ્યો છે અને ગઢ રહેશે સદાયના માટે, એવો મને વિશ્વાસ છે. અસ્તુ ભારત માતા કી જય. યુવાનો, આપ અત્યારે જોઈ શકો છો 200-250 ઉપરાંત યુવાનો છે, અને 201 યુવાનો તો આવ્યા, પરંતુ એમને જૈન સમાજના હોવાથી ચોવિયાર કરવાનો હતો એટલે સમયની અભાવના કારણે એ લોકો નીકળી ગયા. લગભગ 2,250 યુવાનો આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં ભવ્ય પ્રવેશ કર્યો છે, એ બદલ હું આશિષભાઈ તેમની ટીમને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રવેશ કરી ભગવો ધારણ કર્યો છે, અને મને વિશ્વાસ છે કે આવતી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવશે. ત્યારબાદ આવનારી વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે લોકસભા હોય, ડીસાનો મિત્રો હિન્દુત્વનો ગઢ છે, અને હિન્દુત્વનો ગઢ હોય. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BK News Today. BK News Today એટલે બ્રોડ નોલેજ.